હડબે મેદાન અને જુનાગઢ વાસીઓનો 25% સમય વ્યર્થ કરતા રેલવે ફાટકો. હવે જોઈએ સમાચારો. જુનાગઢ જિલ્લા પોલીસ વડા દીપાંકર ત્રિવેદીની બદલી થતાં શહેરના પીટીસી પરેડ ગ્રાઉન્ડમાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીને ડામમાં જે કમર કસી હતી તેને જુનાગઢની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. સમગ્ર જિલ્લા પોલીસ કર્મચારીઓ વિદાય સમારંભમાં વિદાય આપતા ભાવ વિભોર થયેલ હતા. જુનાગઢ મહાનગરપાલિકાને ગુજરાત સરકારે ફાળવેલા 55 કરોડ રૂપિયાનું આ વર્ષના કયા વિસ્તારમાં કઈ પ્રકારના કામો કરવા તે અંગે મેયર શ્રી લાખાભાઈ પરમારના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટિંગમાં મેયર શ્રી લાખાભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર શ્રી સતીશભાઈ કેપ્ટન, શાસક નેતા હુસેનભાઈ હાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પગાભાઈ રાણા સહિતના હાજર રહી દરેક વોર્ડમાં મુખ્ય કામોને પ્રાધાન્ય આપી આયોજન કરેલ હતું. તમારા મનમાં
આપણા આશીર્વાદ છે. આપણો ઘરઠા કોઈ ઇસ્તો કરતે છે એટલે નહી, મતલબ 1.6 કરોડ શેર ની આદમી વર્ષ થાય એવા પ્રમોશન બનાવે છે. 6 કરોડ રૂપિયા લોકપ્રિયતા નામ કોરોના માટે, 1.83 કરોડ છે અનુસૂચિત જાતિ વિસ્તારના, 1.42 કરોડ છે અનુસૂચિત જનજાતિ વિસ્તારના, 9.41 કરોડ છે ઈ સરકારના આપણા બાકી જે લોક ભાગીદાર ક્રિયામાં સમાવેશ થાય. કે લોક ભાગીદાર કરી છે તો આ તાની પાર બેઠી છે. ઈ કે છે બાકી આયા તો વાર વાર કે છો આપી દીધો શું કરવાનું છે બોલ. વહીવટની મંજૂરી રાણા સાહેબ એટલા આપી એટલે ના આપી ને શું કામ ના આપી? સરકારના ઓર્ડર ઉપર કમિશનર મંજૂરી આપે ઉપરાંત 1 લાખ ની જુદી જુદી ગ્રાન્ટો આવીને 1 કરોડ બીજા છે. 56 કરોડ 14 લાખ રૂપિયાનું આયોજન કરવા માટે આજે અમે કોંગ્રેસ પાર્ટીના દરેક અમારા હોદ્દેદારો, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ મેયર અને કોર્પોરેટરો આ મિટિંગમાં એવું નક્કી થયું છે કે 7 કરોડ રૂપિયા અગાઉના અમારા 22 કરોડ હતા એ 7 કરોડ પાણી પુરવઠામાં ફાળવી નાખ્યા અને પાણી પુરવઠાની અંદર રાણા સાહેબે 10 કરોડ જેવી રકમ વાપરી નાખી છે. 2 એમાં ઘટતા હતા એ અમારા 55માંથી 2 લેવાના. એ ઉપરાંત 15 કરોડ રૂપિયા છે એ હસ્તાપુર ડેમની પાઇપલાઇન બદલવા બાબતે વાત ચાલતી હતી. શ્રીની ચેમ્બરમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં રાજ્ય સરકાર તરફથી જે જે ગ્રાન્ટો આપવામાં આવી છે તેની આયોજન કરવા માટે થઈ અને ચર્ચા વિચારણા કરી છે અને આ આયોજન વિપક્ષ અને શાસક પક્ષ સાથે મળી અને આગામી જનરલ બોર્ડની અંદર કયા કયા વિસ્તારમાં ક્યાં કામ કરવા, કયા કયા વિસ્તારમાં શું જરૂરિયાત છે અને જૂનાગઢમાં વાહનોની જે કંઈ જરૂર પડશે એ બધા આ ગ્રાન્ટોમાંથી સમાવેશ કરી અને એનું આયોજન કરવા માટેની આજે મિટિંગ હતી. 20 કરોડ રૂપિયા વાપરવાના એના માટે પણ હજી 2-3 વાર મિટિંગો કરવી પડશે. અમે બધા એક નક્કી કર્યું છે કે જૂનાગઢના વિકાસના કામની અંદર ભાજપ કે કોંગ્રેસને પણ કોઈ જાતના વિવાદમાં આવ્યા વગર બે તરફથી સૂચનો, ભાજપ પાસેથી પણ સૂચનો માગવામાં આવશે, કોંગ્રેસના અમારા કોર્પોરેટરના સૂચનો માગવામાં આવશે અને જૂનાગઢની અંદર બેસ્ટમાં બેસ્ટ કામ કયું થઈ શકે એના માટેના હવે પછીના 8 કે 9 તારીખે જનરલ બોર્ડ છે એમાં ઠરાવ કરવામાં આવશે. જૂનાગઢના હાથસમા વિસ્તારમાં ગંદકીએ મજા મુકતા અહીંના રહીશો ભારે યાતના ભોગવી રહ્યા છે. રેલવે સ્ટાફ, રેલવેના મજૂરો અને પેસેન્જરો સહિતના લોકો આ ગંદકીથી ત્રસ્ત થઈ ગયેલા છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયાએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું હતું કે સંજય કોરડિયા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર. છેલ્લા ઘણા દિવસથી આ જૂનાગઢની અંદર ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદને હિસાબે ગંદકી પણ ખૂબ જ થઈ છે અને ગંદકીને હિસાબે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને એની હિસાબે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગોનું ઉત્પાદન થવાનું શરૂ થઈ ગયું છે અને લોકોને આનો ભોગ બનવું પડે છે. તો જૂનાગઢ મહાનગરની અંદર તાત્કાલિક અસરથી આજે વરસાદ બંધ થયો છે તો એક સફાઈનું મહાઅભિયાન દરેક વોર્ડમાં ઉપાડી સફાઈ કરવી જોઈએ. જરૂર મુજબ દવાઓનો છંટકાવ થવો જોઈએ, DDTનો છંટકાવ થવો જોઈએ. જ્યાં પાણી ભરાય છે ત્યાંથી પાણીનો નિકાલ થાય અને પાણી ન નીકળે એમ હોય તો એનો કઈ રીતે એમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય એનું કઈ રીતે દવાનો છંટકાવ કરવો
આવું અભિયાન શરૂ કરવામાં આવશે તો જૂનાગઢ મહાનગર આવા રોગોથી બચી શકશે, નહીતર આવનાર દિવસોની અંદર આવા રોગોનો ભેડો આ જૂનાગઢ મહાનગરને લઈ લેશે. અને હમણાં થોડા સમય પહેલાં કમિશનરશ્રીએ દવાના છંટકાવની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમના વિશે પણ માહિતગાર કર્યા હતા. અને જે રીતે દવા છંટકાય નહીં, સફાઈ થાય નહીં અને છેલ્લે ભોગ લોકોએ બનવું પડે આવી પરિસ્થિતિ ઊભી થાય છે, તો અત્યારે સતર્કતા જાગવી અને તાત્કાલિક 1 થી 2 દિવસની અંદર જૂનાગઢ મહાનગરના 70-70 વોર્ડની અંદર સફાઈ અભિયાન ઉપાડવું જોઈએ અને મચ્છરના રોગથી, મચ્છરથી થતા રોગોથી બચવા માટેના તાત્કાલિક ઉપાયો કરવા જોઈએ અને લોકોને આમના વિશે જાગૃતિ આપવી જોઈએ. સતત 5મી વખત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા ગિરીશભાઈ કોટેચા અને પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ પરસાણે IVN24 ન્યૂઝ ચેનલને શુભકામના પાઠવી હતી. IVN ન્યૂઝ ચેનલ જે હમણાં ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવી છે, ખરેખર ચેનલનું કામ ખૂબ જ સરસ છે. કારણ કે વરસાદ હોય, કોઈ પણ જાતની આફત આવી ગઈ હોય, ક્યાંય ખરાબ બનાવ બન્યો હોય કે કોઈ જગ્યાએ સારા પ્રસંગો હોય, ત્યારે 24 કલાક આ ચેનલ છે એ પોતાના વિડીયો શૂટરોને મોકલી વિડીયો શૂટિંગ ઉતારી અને પ્રજા સમક્ષ જે મૂકે છે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ચેનલ છે એ જૂનાગઢની અંદર કાયમ પણ વિકાસના કામ હોય એમાં પૂરેપૂરું હંમેશા પ્રજાની પડખે પડખે. જૂનાગઢ જિલ્લામાં શરૂ થઈ રહેલી ન્યૂઝ ચેનલ IVN24 ન્યૂઝ ચેનલ શરૂ કરનાર તમામ સ્ટાફને મારા ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના અને શહેરના પ્રશ્નો અને છેવાડાના માનવીને આ પ્રશ્નોને વાચા આપવા આ ચેનલ પ્રયત્નો કરે અને પ્રગતિ કરે એવી તમામ સ્ટાફને તેમજ આ ચેનલને મારી હાર્દિક શુભ. જૂનાગઢ ભવનાથ તળેટીને અડીને આવેલ તારાગઢ દરવાજા વિસ્તારમાં ગંદકીને લીધે ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડેન્ગ્યુને લીધે એક મહિલાનું તાજેતરમાં જ મોત થયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે કોર્પોરેટર વહાબભાઈ કુરેશીએ પોતાનો રોષ થાય છે. બકરીઓ રમતે રહ્યો આગળ જતા નહીં ને પાણી ખસકે નહીં. મારું નામ લીલાબેન છે. અમે 3 વોર્ડમાં રહીશું સરકારી કુવાન સામે. અને આજે ગંદકી બહુ ફેલાણી છે તો અમારા જબેનને હુમલો આવી ગયો છે તો આ ગુજરી ગયા છે તો આ ગંદકી વાળો કેજે ઉપાડે અહીંથી કચરો નાખી જાય છે ને અવારને અવાર નાખી જાય તો ઈ આ ગંદકી તમારે આ ઉપાડવાની મદદ કરવાની છે. પછી આ ગંદકી નહીં ઉપડે તો અમે આગળ વધશું અને રેલી કાઢશું. અમે તમારે અહીંયા બેનને ગંદકીને હિસાબે હુમલો આવી ગયો અટાણે જો ગુજરી ગયા તમને માયના ના આવતી ત્યાં તપાસ કરી જાઓ જમાલવાડી. આ સફાઈ ગામવાળા આ લોકો બહુ ધ્યાન દેતા નથી ને આ લોકો આમ ગમે ત્યાંથી ગામમાંથી લઈ આવીને આ લોકો ટેમ્પા ફરી ફરીને અહીંયા તિલમણી સફાઈ કુવાને સામે આ લોકો ધંધા કરી છે અહીંયા નાખી જાય છે. લોકો અમે અહીંયા નાખશું ભાઈ મિત્રો અહીંયા મહેરબાની કરી તમારે નાખવા છે ને જ્યાં નાખવા તમે આગળ નાખી આવો. આ લોકો કોઈ વાત અમારતા જ નથી. અત્યારે સરકારી કુવાને સામે બહુ અતિશય ગંદકી છે તમે
અમે કમિશનર સાહેબ અમે રજૂઆત કરું છું તો આ લોકો ધ્યાન દેતા નથી. તાત્કાલિક આ અહીં સફાઈ થાય ને બંધ થાય સારું. અમારા એક કુંભારના એક બેન છે એને બી ગંદકીને સાથે ડેન્ગ્યુ બીમારી થઈ તાત્કાલિક એને મૃત્યુ થઈ ગયું છે. અમારા કુંભારના બેન છે એને રીતે પાંચ મિલિયનની હોમ દીધું છે અને અમે સરકારથી લઈને આજે દેવાના છે. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426-04928, 9574734788. જૂનાગઢ શહેર વિસ્તારમાં ઠેર ઠેર ફાટે નીકળેલા ખાડા અને ગંદકીને લીધે તેમના નિવારણ માટે શું કરવું તે અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હળબેએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ચોમાસાને લીધે ગાબડા પડી ગયા છે તેના માટે દરેક વોર્ડમાં 1-1 લાખ રૂપિયાના ટાંચોડા સિમેન્ટિંગ કરવા માટેના જે વર્ક ઓર્ડર છે અપાઈ ગયા છે. ટૂંક સમયમાં એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ મુખ્ય રસ્તાઓ જે છે તેને માટે પણ 2 લાખ રૂપિયા અલગથી મંજૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ જ્યાં જરૂર હશે ત્યાં જરૂરિયાત પ્રમાણેનું વધારાની કામગીરી અને એના ખર્ચ. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય, 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઇમેઇલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ વિસ્તારમાં ગંદકી અને ખુલ્લી ગટરો જાણે ભયંકર રોગચાળાને આમંત્રણ આપવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારના અગ્રણી જયેશભાઈ ખાણિયાએ પોતાને આપવીતી જણાવતા જણાવ્યું હતું કે Thank you.
જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 ની અંદર મેઇન રોડ સ્વામિનારાયણ સોસાયટી અતિ પાણી ભરાવાના કારણે ગંદકી અને મચ્છર બહુ જ થયા છે. એના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, ડેન્ગ્યુ જેવા અસર થઈ ગયા છે, ઝેરી મેલેરિયા. અને તંત્રને કહેવામાં આવે કે તાત્કાલિક ધોરણે ડીટીટી છંટકાર કરે, અને પરંતુ આ ખાડા પાણી ભરાઈ ગયેલા છે, તાત્કાલિક બૂરે એ અમારી નમ્ર વિનંતી. જૂનાગઢના મુખ્ય માર્ગો જોશીપુરા બસ સ્ટેન્ડ, તળાવ દરવાજા, ભૂતનાથ અને વૈભવ હોટલ પાસે આવેલ રેલવે ફાટકો જૂનાગઢવાસીઓનો દિવસનો 25% સમય ખાઈ જાય છે. શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ફાટકો અમદાવાદ કે મેટ્રો સિટીનો સમય અને જૂનાગઢમાં ફાટક બંધ કરવાનો સમય શું અલગ અલગ છે તેવું જૂનાગઢવાસીઓ પૂછી રહ્યા છે. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426049 28, 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય, 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com.
વેબસાઇટ www.ivn24news.com. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. જૂનાગઢ એસપી દીપાંકર ત્રિવેદીની વિદાય. જૂનાગઢ કોર્પોરેશનને મળેલા 55 કરોડ અંગે આયોજનની મીટિંગ. માર્કેટિંગ યાર્ડ અને રેલવે સ્ટેશન વિસ્તાર ગંદકીથી તરબતર. જૂનાગઢના ખાડા અંગે ડેપ્યુટી કમિશનર હડબે મેદાન. અને જૂનાગઢવાસીઓનો 25% સમય વ્યર્થ કરતા રેલવે ફાટકો. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગુડ નાઇટ. શુભરાત્રિ.